નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતોના ભાગ 3 વિશે અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં ભાગ 4 વિશે અભ્યાસ કરીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં કહેવા માગીશ કે તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયો નીચે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો જોઈએ ભાગ 4, શિક્ષકે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ. જવાબ છે, સતત અને પોતાની જાતે કરવું જોઈએ. નીચેના પૈકી ખાલી જગ્યા અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે. જવાબ છે, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન. તે આદર્શ વિદ્યાર્થી છે કે જે ખાલી જગ્યા. જવાબ છે, અભ્યાસમાં શિક્ષકને પ્રશ્નો પૂછે છે. ગુજરાત માધ્યમિક બોર્ડની રચના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી છે? જવાબ છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 કલમ 3 હેઠળ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે, ઈસવીસન 1972. ગુજરાત માધ્યમિક બોર્ડનું નવું નામ શું રાખવામાં આવ્યું? જવાબ છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એવું નામ કયા સુધારા દ્વારા રાખવામાં આવ્યું? જવાબ છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002. પ્રાથમિક શાળાનું ઓછામાં ઓછું અઠવાડિયાનું શૈક્ષણિક કાર્ય કેટલા કલાકનું હોવું જોઈએ? જવાબ છે, 27 કલાક. ગ્રાન્ટ ઇન એડ કોડની સૌ પ્રથમ શરૂઆત ક્યારે અને કઈ કાયદા સમિતિ દ્વારા થઈ? જવાબ છે, ઈસવીસન 1854 વુડનો ખરીદો. સુપરવિઝન એઝ હ્યુમન રિલેશન નામનું પુસ્તક કોણે લખ્યું છે? જવાબ છે, બર્કી જ્હોન. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કયું સામાયિક બહાર પાડે છે? જવાબ છે, માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ. પ્રતિભા શોધ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી માટે છે? જવાબ છે, ધોરણ 8 અને 9. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે? જવાબ છે, ગાંધીનગર, સેક્ટર 10. એનસીઆરટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે, 1-9-1961. એનસીઆરટીના હાલના પ્રમુખ કોણ છે? જવાબ છે, સ્મૃતિ ઈરાની. એનસીઆરટીનો એક વિભાગ છે સંશોધન વિકાસ, શિક્ષક પ્રશિક્ષણ વિભાગ, પાઠ્યપુસ્તકોની રચના. દરેક રાજ્યમાં આવેલ શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કયા નામે ઓળખાય છે? જવાબ છે, SCERT. NCTની સ્થાપના કેન્દ્ર સરકારના કયા ધારા હેઠળ કરવામાં આવી છે? જવાબ છે, ધારા નંબર 73. NCTEનું કાર્યક્ષેત્ર કયું છે? જવાબ છે, ઔદ્યોગિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, પત્ર વ્યવહાર દ્વારા થતું શિક્ષણ. GCERTનું પૂરું નામ શું છે? જવાબ છે, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. MHRD નીચે કઈ સંસ્થા આવે છે? જવાબ છે, GCERT, NCERT, BRC. GBTC, CPED, PTC, PRE-PTCનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં કઈ સંસ્થા મદદરૂપ થાય છે? જવાબ છે, GCERT. MED કોલેજના પ્રાધ્યાપકોને કઈ શાખા દ્વારા તાલીમ આપવામાં આવે છે? જવાબ છે, IASE. MHRDનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે, દિલ્હી. વિદ્યાર્થીઓ ભાષા કોર્નર પ્રવૃત્તિથી ભાષા પર પ્રભુત્વ મેળવી શકે છે. શીખવતી વખતે તમને એવું જણાય કે તમે જે શીખવ્યું છે તે સાચું નથી તો તમે ખાલી જગ્યા. વિદ્યાર્થીઓને જણાવશો કે તે ભૂલ હતી, હવે તે સુધારીએ. કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂર્ણ કરી સામાજિક કાર્યકર બનવા ઈચ્છે તો આપ શિક્ષક તરીકે શું કરી શકો? જવાબ છે, તેના રસના ક્ષેત્રમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરીશ. વિદ્યાર્થીઓ વર્ગની બહાર રહેવાનું પસંદ કરે છે તો શિક્ષક તરીકે તમે શું પ્રયાસ કરશો? જવાબ છે, વર્ગની ભૌતિક પ્રતિકૂળતા તપાસીશ અને સુધારો કરાવીશ.
રૂસોએ કઈ શિક્ષણ પદ્ધતિ અપનાવી હતી? જવાબ છે પ્રકૃતિવાદી. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે. આ વિધાન કોણે કર્યું હતું? જવાબ છે આઇન્સ્ટાઈન. હાલમાં કઈ શિક્ષણ પદ્ધતિ વધુ અસરકારક છે? જવાબ છે પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન પૂછવાની સૌથી ઉત્તમ રીત કઈ ગણાય? જવાબ છે સરળ અને યોગ્ય સ્વરભારથી પ્રશ્ન પૂછવા. પ્રશ્ન એ સૌથી ઉત્તમ ઉત્તેજક છે અને તે શિક્ષકને તરત જ ઉપલબ્ધ થાય છે. વિધાનના સર્જકનું નામ આપો. જવાબ છે કેલ્વિન. શિક્ષકે કાપા કાર્ય ક્યારે કરવું જોઈએ? જવાબ છે એકમના વિકાસની સાથે સાથે. SDPનું પૂરું નામ જણાવો. જવાબ છે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. 1 મે 1960માં જ્યારે ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે શિક્ષણ વિભાગ સાથે કયા કયા વિભાગ જોડાયેલા હતા? જવાબ છે સમાજ કલ્યાણ વિભાગ, મજૂર વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ, રોજગારી વિભાગ. શિક્ષણ વિભાગ તરીકે સચિવાલયનો એક અલગ વિભાગ ક્યારથી અસ્તિત્વમાં આવ્યો? જવાબ છે ઓગસ્ટ 1976. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના હસ્તકમાં કયા કયા વિભાગો કામ કરે છે? જવાબ છે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, નિરંતર અને સાક્ષરતા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, ફાર્મસી શિક્ષણ. શિક્ષણ વિભાગના સચિવશ્રીની નીચે કોણ પ્રાથમિક શિક્ષણનું સંચાલન, નિરીક્ષણ અને વહીવટ કરે છે? જવાબ છે શિક્ષણ નિયામક પ્રાથમિક. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ક્યાં આવેલી છે? જવાબ છે ગાંધીનગર. હાલમાં આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક કોણ છે? જવાબ છે શ્રી MI જોશી, ઇન્ચાર્જ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઈ વયજૂથના બાળકોને આપવામાં આવે છે? 3 થી 6 વર્ષ. પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જાળવવાનું કામ કોણ કરે છે? જવાબ છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી. રાજ્યની પ્રાથમિક શાળામાં 8 નો સમાવેશ કયા વર્ષથી કરવામાં આવ્યો? જવાબ છે જૂન 2010થી. શિક્ષણ વિભાગના કયા વર્ષના ઠરાવથી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીની ભરતી પ્રથમ 5 વર્ષ સુધી સહાયક તરીકે કરવામાં આવે છે? જવાબ છે 2/7/1999. શિક્ષણ સહાયક માધ્યમિક. મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? જવાબ છે ઈસ્વીસન 1984. શાળાના તમામ કાર્ય દિવસોમાંથી કેટલા દિવસ મધ્યાહન ભોજન ચાલુ રાખવું ઉત્તમ ગણાય છે? જવાબ છે 220 દિવસ. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો? જવાબ છે માધવસિંહ સોલંકી. ભરતીના નિયમો મુજબ 18 વર્ષ કરતાં ઓછી, 28 વર્ષથી વધુ ઉંમરનાની નિમણૂંક નહીં થાય તે જોગવાઈ ગુજરાત મુલકી સેવા દ્વારા કઈ સાલમાં કરવામાં આવી? જવાબ છે 1967. તબીબી સર્ટિફિકેટ નિમણૂંકની તારીખથી કેટલા માસમાં રજૂ કરવાનું હોય છે? જવાબ છે 6 માસ. તબીબી પ્રમાણપત્રની નોંધ કયા રજિસ્ટરમાં થાય છે? જવાબ છે સેવા પોથી. નિમણૂંક સમયે જન્મ તારીખની નોંધ કયા રજિસ્ટરમાં થાય છે? જવાબ છે નિયમ 40 પેરા 2. નોટિસ દ્વારા હંગામી નોકરીની સમાપ્તિ કયા નિયમને આધીન હોય છે? જવાબ છે નિયમ 35. કર્મચારી અન્યત્ર બારોબાર અન્ય નોકરી માટેની અરજી કરે તો કેટલા દિવસમાં પોતાના સંબંધિત ખાતાને જાણ કરવાની હોય છે? જવાબ છે 7 દિવસમાં. કર્મચારીનું રાજીનામું કઈ તારીખથી અમલી બની શકે? જવાબ છે તેનો નિર્ણય સત્તા ધરાવતા અધિકારી કરશે.